વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક. આજે હું તમારી સાથે સૂજીમાંથી એકદમ સરસ નાસ્તાની રીત લઈને આવી છું. તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી આ નમકીન બન્યું છે. તો આજે આપણે બે ફ્લેવરમાં આપણે આ નમકીન બનાવીશું. તો એના માટે મેં એક મોટી વાડકી સોજી લઈ લીધી છે, આ રીતે બારીકવાળી સોજી લીધી છે. તમારી પાસે મોટી હોય તો પણ વાંધો નહીં, કેમ કે આપણે એને મિક્સરમાં પીસી લેવાની છે. તો મેં એક મિક્સર જાર લઈ લીધું છે, એમાં સોજી લઈ લીધી છે અને આપણે એને પીસી લેવાની છે. તો એકદમ લોટ જેવું તો નહીં થાય, પરંતુ આપણે જે ચોખાનો લોટ હોય એ રીતનું પીસાશે, થોડુંક દરદરું રહેશે. હવે આ રીતે મેં સોજીને પીસીને તૈયાર કરી દીધી છે. આપણે એને એક આ રીતે કથરોટમાં લઈ લેવાની છે અને હવે આપણે એમાં મસાલા કરી દઈશું. બિલકુલ થોડા મસાલા આપણે લોટમાં કરવાના છે. તો એક ટીસ્પૂન મેં મીઠું લઈ લીધું છે, સ્વાદ પ્રમાણે તમારે લેવાનું, અને એક ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર લીધો છે. અને આમાં મોવણ પણ ખૂબ જ ઓછું જોઈએ છે, તો એક ટીસ્પૂન જેટલું મેં તેલ લઈ લીધું છે. અને હવે બધું સરસ રીતે મિક્સ કરી અને આપણે થોડાક હૂંફાળા પાણીથી એનો લોટ બાંધવાનો છે. આ લોટને બહુ મસળવાની પણ જરૂર નથી. આ રીતે પહેલાં બધું સરસ રીતે મિક્સ કરી અને થોડાક હૂંફાળા પાણીથી આપણે એનો લોટ બાંધી દઈશું. લોટ થોડો ઢીલો જ રાખવાનો, કેમકે આપણે સોજીમાંથી આ બનાવવાના છીએ તો પાણી પી લેશે. એટલે આ રીતે મસળતું જવાનું અને લોટ બાંધી દેવાનો. આપણે નોર્મલી મેદામાંથી કે ઘઉંના લોટમાંથી તો શક્કરપારા બનાવતા જોઈએ છે, પરંતુ આ જુદી ફ્લેવરના નમકીન છે. ટેસ્ટમાં ખૂબ સરસ લાગે છે અને બાળકોને પણ થોડો ચેન્જ મળે. તો આ હું બે ફ્લેવરના બનાવવાની છું, તો એનો મસાલો પણ હું હમણાં ઘરે બનાવવાની છું, તે હું તમને બતાવું છું. તો આખો વિડીયો જરૂરથી જોજો. તો આ રીતે સરસ રીતે મેં ઢીલો લોટ બાંધી દીધો. તમે જોઈ શકો છો કે કેટલો ઢીલો લોટ છે, પરંતુ આપણે 10-15 મિનિટ માટે એને રેસ્ટ માટે મૂકીશું, પછી એ બધું જ પાણી પી લેશે. તો હવે ઢાંકી અને 10-15 મિનિટ માટે આપણે એને સાઈડમાં મૂકી દઈશું. ત્યાં સુધી આપણે ઉપર બબરાવવા માટેનો મસાલો તૈયાર કરી દઈશું. તો મેં 2 ટેબલસ્પૂન ચીઝ પાવડર લીધો છે, આ તમને માર્કેટમાં રેડીમેડ મળે છે, અને 1 ટીસ્પૂન જેટલું મેં લાલ મરચું પાવડર લીધું છે. બંને સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે બીજી વાડકીમાં આપણે બીજી ફ્લેવરનો મસાલો બનાવીશું. તો 1 ટીસ્પૂન જેટલો મેં ફુદીનાનો પાવડર લઈ લીધો છે, ફુદીનાને સૂકવી અને એનો પાવડર કરી દીધો છે. 1/2 ટીસ્પૂન ચાટ મસાલાનો પાવડર અને થોડુંક મીઠું મેં લઈ લીધું છે. બંને સરસ રીતે મિક્સ કરી દીધું છે. તો આ બે ફ્લેવરના મસાલા તૈયાર કર્યા છે. અત્યારે મેં ચીઝ પાવડર લીધો છે, એને બદલે તમે મેજિક મસાલાનો પાવડર કે પછી પેરી પેરીનો પાવડર જે રેડીમેડ મળે છે એ પણ લઈ શકો છો. હવે 15 મિનિટ પછી આપણો લોટ સરસ રીતે પલળી ગયો છે. તમે જોઈ શકો છો પાણી કેટલું પી ગયું છે લોટ. તો આ રીતે કઠણ સરસ રીતે લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને લુવા તૈયાર કરી અને વણી દઈશું. આમાં આપણે અટામણની કે તેલની કશી જ જરૂર નહીં પડે, એકદમ સરળતાથી તમે વણી શકશો. તો આ રીતે મેં એક લુવો તૈયાર કરી દીધો છે અને હવે આપણે એને સરસ રીતે વણી દઈશું. તો પરોઠા કરતાં પતલો અને રોટલી કરતાં જાડો એ રીતનો આપણે વણવાનો છે રોટલો. તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ સરળતાથી વણી શકાય છે. તો આ રીતે આપણે વણી લેવાનું છે. અને આપણે જ્યારે શક્કરપારા કે નમકપારા બનાવીએ ત્યારે આપણે સ્ક્વેર કે પછી રેક્ટેંગલ શેપ આપીએ છીએ, અત્યારે હું ટ્રાયેંગલ શેપ આપવાની છું. તો આ રીતે આપણે કટ લગાવવાના છે. હું તમને બતાવું, તમે જોજો. ટ્રાયેંગલ શેપ આ રીતે આપીશું આપણે, તો સહેજ બાળકોને અલગ લાગે આ રીતે. તો આ રીતે આપણે સરસ રીતે કટ લગાવી દઈશું આ રીતે. આજુબાજુની જે સાઈડવાળા હોય એ કાઢી લેવાના આ રીતે. કડાઈમાં મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. વણતું જવાનું અને તળતું જવાનું ફટાફટ થઈ જાય છે અને આ નાસ્તો બનાવતા સહેજ પણ વાર નથી લાગતી. તો આ રીતે કડાઈમાં તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે અને હવે આપણે એને ધીમાથી મીડિયમ ગેસે સરસ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાના છે. બહુ ફાસ્ટ ગેસે નહીં તળવાના. તો આ રીતે આપણે સરસ રીતે તળી દઈશું. જ્યાં સુધી આ તળાશે ત્યાં સુધી આપણે બીજો લુઓ લઈ અને વણીને તૈયાર કરી દઈશું. હું અત્યારે 2 ફ્લેવરના આ રીતે બનાવી રહી છું. તમને જે ફ્લેવર પસંદ પડે એ પ્રમાણે તમારે બનાવવાના, તમારા બાળકોને જે પ્રમાણે ગમતું હોય એ પ્રમાણે. પેરી પેરી મસાલો પણ માર્કેટમાં મળે છે, મેજિક મસાલો પણ મળે છે, તો એના પણ તમે બનાવી શકો છો. તો આ રીતે સરસ રીતે પલટાવી અને
ગુલાબી રંગના થાય ત્યાં સુધી આપણે તળી દેવાના છે. ધીમાથી મીડિયમ ગેસે તળવાના અને તળ્યા પછી આપણે તરત જ એની ઉપર મસાલો બભરાવી દેવાનો, નહીતર મસાલો સરસ રીતે ચોંટશે નહીં. તો આ રીતે આપણે સરસ રીતે તૈયાર કરી દઈશું. બજારમાં જે પેકેટો મળતા હોય છે એમાં આ રીતના ટેસ્ટવાળા કુરકુરે કે બધું આવતું હોય છે, તો બાળકો ખાતા હોય છે, તો આપણે આ ઘરે જ સોજીમાંથી બનાવીને બાળકોને ખવડાવી શકીએ છીએ. તો આ રીતે તમે જોઈ શકો છો સરસ રીતે તળાઈ ગયા છે. બીજી બેચ પણ હું આ રીતે ફટાફટ તળાવવા માટે મૂકી દઈશ અને ત્યાર પછી આપણે મસાલો તૈયાર કરેલો છે તે ઉમેરી દઈશું. તો અત્યારે હું ચીઝ મસાલાવાળો મસાલો આ રીતે ઉમેરી રહી છું, સરસ રીતે મિક્સ કરી દઈશું. આ રીતે ગરમ ગરમ ઉપર જ આ રીતે મસાલો ભભરાવી દેવાનો, તમને જે પ્રમાણે મસાલો પસંદ હોય એ પ્રમાણે ઉમેરવાનો. તો આ તૈયાર છે. હવે બીજી બેચ પણ તૈયાર થાય એટલે આપણે બીજી ફ્લેવરવાળા નમકીન ઉપર ભભરાવી દઈશું. તો આ રીતે બીજી બેચ પણ તળીને તૈયાર કરી દઈશું. આજે બીજી બેચ આપણે તળીશું એમાં ફુદીનાવાળો મસાલો ભભરાવીશું. આ રીતે બહુ સરસ ટેસ્ટ આવે છે આનો પણ. તો બાકીના બધા જ હું આ રીતે તળીને તૈયાર કરી દઈશ. તમે આ રીતે બનાવીને જરૂર ટ્રાય કરજો અને મારો વિડીયો પસંદ પડે તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને બેલ આઇકન પર ક્લિક કરવાનું પણ ના ભૂલતા. તો બંને ફ્લેવરવાળા નમકીન તળાઈને તૈયાર થઈ ગયા છે. તમે એરટાઇટ કન્ટેનરમાં ભરી અને 10-15 દિવસ સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો.